ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઈ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો ઉપર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી. ભરૂચ શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી, પેચવર્ક કરવા તેમજ રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભરૂચના પાંચબત્તીથી આલીઢાળથી લઈ મમ્મતપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું. તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે. ભરૂચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મમ્મતપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્ત શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ને ખાસ કરીને પાનપત્તી થી મહમદપુરા જંબુસર ચોકડી છે અને બંબાખાનાનો જે મુખ્ય માર્ગ છે એ તમારા વાયદા મુજબ 19-20 તારીખમાં એનો મેન્ટેનન્સ કરી નાખે. મુખ્ય માર્ગ જે મુખ્ય બનાવવાનો છે, જે ગ્રાન્ટ ઓલરેડી ગાંધીનગર ખાતે મંજૂરીમાં ગઈ છે, એ મંજૂરમાં આવે તાકીદે આવી દે અને તાકીદે કામ ચાલુ થાય નવીનીકરણનું વાયરિંગ સાથે એ બાબતની રજૂઆત પર થઈ છે. એ સિવાય નગીના મસ્જિદનો જે રસ્તાનું કામ અધૂરું છે, નંદેવાળ રોડનો કામનું અધૂરું છે, બીજા જે પણ શહેરના મુખ્ય માર્ગો છે, મારુતિનગરથી આઈસીઆઈસીને જોડતા રસ્તાનું જે રસ્તાનું કામ અધૂરું છે, એ તમામ માર્ગોનું એમનું જે નવીનીકરણ કરવાનું ને રિપેરિંગ કરવાનો જે એમનો વાયદો હતો 19-20 તારીખ પછી ચાલુ કરવાનો, એ બાબતે અમે રજૂઆત કરી છે. સીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે આજના દિવસે હું બધાનો રિવ્યુ લઈ ને એક બે દિવસમાં કામ સંપૂર્ણ રીતે અમે ચાલુ કરાવવાના છે અને કરાવીશું. આ અંગે ભરૂચ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીના કારણે કામગીરી ખોરંભે પડી હતી, પરંતુ તાત્કાલિક જ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ભરૂચ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ પાંચબત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે. નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે એ અમારું કામ ચાલુ થવાનું છે.